कोरोना वायरसે સુરતના હીરાની ચમકને પણ ઝાંખી પાડવાનો પ્રયત્ન કર્યો છે। લોકડાઉનમાં વતન ચાલ્યા ગયેલા પરપ્રાંતીઓને લીધે હીરા ઉદ્યોગને પણ હવે ધીમી ગતિએ શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે। હીરા બજારમાં હાલનું વાતાવરણ કેવું છે તે અંગે જાણીએ દિનેશ નાવડિયા પાસેથી। દિનેશ નાવડિયા, રિજનલ ચેરમેન, જીજી ઈપીસી, ગુજરાત। હમણાં જે હીરા લોકડાઉન પછી જે હીરા બજાર ચાલુ થયું છે તેમાં કેવા પ્રકારની સમસ્યાઓ, જે પહેલા તો લોકડાઉન પછી લોકડાઉન પછી સ્ટાર્ટ કર્યું તો તેમાં કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે હીરા બજાર? ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને જે વર્કરોને કામ કરવાની સ્ટાઇલ છે એ ઘણા વર્ષોથી એનું જે મેનેજમેન્ટ, એમનું ફેક્ટરીની ડિઝાઇન, એ બધી વર્કરોને અનુકૂળ હોય અને માલિકને અનુકૂળ એ રીતના સેટઅપ થયેલું છે। આજની તારીખમાં પણ જે વર્કરો જે ઘંટી ઉપર કામ કરે છે, આજે અડધા વર્ષની અંદર ત્રણ વર્કરો કે ચાર વર્કરો એક ઘંટી ઉપર બેસીને કામ કરતા હોય છે। પર્યાવરણની દ્રષ્ટિએ કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આ કોવિડ-19ના નોર્મ્સ અને રેગ્યુલેશન પ્રમાણે તમારે આગળ જૂનું સેટઅપ જ છે અને હવે નવા સેટઅપ માટે તમારે આ બધી કોવિડ-19ના નોર્મ્સ પ્રમાણે કરવાનું થાય એટલે તમારું પ્રોડક્શન ઓફ કોસ્ટ વધે। આજે ડિસ્ટન્સની જે વાત છે એ ડિસ્ટન્સના કારણે એક ઘંટી મૂકીને એક ઘંટી ઉપર બે લોકો, તો આના કારણે પાવર કન્ઝપ્શન છે, મેનેજમેન્ટ ખર્ચ છે, આ બધા કોમન જ લાગવાના છે। પરંતુ જ્યારે વિશ્વકી મંદી હોય કોવિડ-19ના કારણે અને આવા સમયે તમારી કોઈ પણ પ્રોડક્ટ મોંઘી પડે તો તમારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર માલ વેચવાની પણ ઘણી મુશ્કેલીઓ નડતી હોય છે। છતાં પણ વર્કરોને કામ મળી રહે, રત્ન કલાકારોને રોજગારી મળે, એમનો જીવન નિર્વાહ ચાલે, એની માટેના તમામ પ્રયત્નો ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો અત્યારે પ્રયત્ન કરે છે। અને ખૂબ સારી બાબત એ છે કે ગુજરાતની અંદર જો કોઈ પહેલો ઉદ્યોગ સ્ટાર્ટ થયો હોય અને અત્યારે 2-2.5 લાખ લોકોને, વર્કરોને ફક્ત 10 દિવસની અંદર રોજગારી આપતો કોઈ ઉદ્યોગ હોય તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે। આજે લોકો કામ કરતા થયા છે, પરંતુ સાથે સાથે મુશ્કેલીઓ પણ ઘણી અત્યારે નડી રહી છે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર સુરતની અંદર 6-7 લાખ વર્કર કામ કરે છે, એમાં આઉટસ્ટેટના લગભગ 2-1 લાખ વર્કરો અંદાજે આપે ત્યારે અમે મૂકીએ છીએ, તો એમાંથી પણ 60-70% વર્કરો ઓલરેડી બિહાર, રાજસ્થાન, યુપી કે જ્યાંથી વર્કરો પોલિશિંગ કામ માટે અહીંયા કામ કરતા થઈ લોકો અહીંથી માદરે વતન જતા રહ્યા હતા। પરંતુ ત્યાર પછી જે પ્રમાણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના લોકોને એમના વતન મોકલવા માટેની જે એક મુહિમ ચાલી સરકારના માધ્યમથી, એ મુહિમના આધાર ઉપર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર અને ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર લોકલ વર્કરોની સંખ્યા ખૂબ મોટી છે। લોકલ એટલે ગુજરાત સ્ટેટના જ તે, એ લોકો અહીંથી ગયા છે તો એમના સૌરાષ્ટ્રની અંદર ગયા છે, ઉત્તર ગુજરાતની અંદર ગયા છે કે જે 300-400 કિલોમીટર, મેક્સિમમ 500 કિલોમીટર દૂર ગયેલા છે, તો આખું વર્ષ ચાલતી જ હોય છે। પરંતુ હવે ફેક્ટરી ધીરે ધીરે સ્ટાર્ટ થતાં અને એમના માલિકોએ એમને પરત બોલાવતા, એ લોકો અત્યારે પણ છેલ્લા અઠવાડિયાની અંદર મારા હિસાબે લગભગ 1-1.5 લાખ વર્કર પાછું સૌરાષ્ટ્રમાંથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો કામ કરે છે એ પાછા આવી ગયા છે। સર, કેન્દ્ર સરકારને ગુજરાત સરકાર દ્વારા જે સહાય પેકેજ ફાળવવામાં આવ્યું તેમાંથી ડાયમંડ ઉદ્યોગને કેટલી અફેક્ટ? અત્યારે જે કાંઈ પેકેજ 20 લાખ કરોડનું જે પેકેજ સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે એની અંદર MSME સેક્ટરને 3 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે। હવે બેંક સેક્ટરની અંદર કઈ રીતના ફાઇનાન્સની સિસ્ટમ આવે છે, આજે સરકારે નોર્મ્સ બનાવી દીધા, રિઝર્વ બેન્કે કીધું, પરંતુ એનું ફોલોઅપનું કામ જે તે બેંકને હોય છે એ કઈ રીતના કાર્ય પદ્ધતિ હોય છે એમની અને એ કઈ રીતના ઇમ્પ્લિમેન્ટેશન કરે છે એની પર ખૂબ મોટો આધાર છે। સરકાર દ્વારા રાહત ખૂબ મોટી આપવામાં આવી છે, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતના થાય એ ખૂબ જોવું જરૂરી છે।